ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આપણે લાસ્ટ ટાઈમ દાખલા નંબર 4.6 સુધી કમ્પ્લીટ કર્યું હતું, બરાબર. દાખલા નંબર 4.7 થિયોરેટિકલ છે, સિમ્પલ છે, જોઈ લેવાનો છે. ત્યારબાદ આપણે જોઈએ છે દાખલા નંબર 4.8, બરાબર. દાખલા નંબર 4.8 ઓકે, શું કહે છે કે એક પાણીમાં આભાસી ક્રમની પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામો મળ્યા છે. ટાઈમ તમને આપેલો છે 0, 30, 60, 90 સેકન્ડમાં, અને એ જે પ્રક્રિયકની સાંદ્રતા છે, બરાબર, એ તમને આપેલી છે. તમને એવું કીધું છે 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો સરેરાશ પ્રક્રિયા વેગ શોધો. હવે મારે ખ્યાલથી ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે, બરાબર. તમને અલગ અલગ સમયે સાંદ્રતા લખીને આપી દીધેલી છે, તો આપણને જે પૂછ્યું છે આપણે સ્પેસિફિક એ જ લઈએ છે કે જેમાં આપણે T1 ધારી લઈએ કે શું છે તે 30 સેકન્ડ છે, બરાબર, આપણને આપેલું છે. અને એ વખતે પ્રક્રિયક R, એટલે કે અહીંયા એ આપેલો છે, એને આપણે R1 કહી દઈએ. એ સાંદ્રતા કેટલી આપેલી છે? 0.31 મોલ પર લીટર. એ જ રીતે T2 આપણે લઈ લઈએ 60, અને R2 એ વખતે કેટલા આપેલા છે? 0.17 મોલ પ્રતિ લીટર, બરાબર. હવે આપણો સરેરાશ પ્રક્રિયા વેગનો ફોર્મ્યુલા સિમ્પલ છે કે RAV બરાબર માઇનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T. ઓકે, આપણો આ ફોર્મ્યુલા છે. ચલો હજી આપણે એને વિસ્તૃત કરવું હોય તો શું થાય? માઇનસ બહાર રહેશે ડેલ્ટા R, એટલે કે R2 માઇનસ R1 ડિવાઇડેડ બાય ડેલ્ટા T, એટલે કે T2 માઇનસ T1. હવે તમારી પાસે બધી જ વેલ્યુ છે અને તમને પૂછ્યું છે પણ આ જ વસ્તુ કે 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો સરેરાશ પ્રક્રિયા વેગ શોધો, બરાબર. તો સરળતાથી તમે શોધી શકો છો. શું કરશો? અહીંયા કિંમતો મૂકો અને જે આન્સર આવે એ શું હશે? સરેરાશ પ્રક્રિયા વેગ હશે. સિમ્પલ છે, બરાબર. ચલો ત્યારબાદ દાખલા નંબર 4.9. શું કહે છે? એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે, બરાબર. આપણે લખી નાખીએ શું કહે છે કે એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે, બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તો જો લખવું હોય એનો વેગ તો શું લખી શકાય? માઇનસ dR/dt. એ શું છે? એકચ્યુઅલી વેગ છે. એના બરાબર શું લખી શકાય? વેગ અચળાંક K, અને એના સંદર્ભમાં પ્રથમ ક્રમની, એટલે કે એના ઉપર 1 આવશે
અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની, એટલે કે બીના ઉપર બે ઘાત આવશે. તો આપણે શું લખ્યું? પહેલો જે ક્વેશ્ચન પૂછ્યો હતો કે વેગ સમીકરણ લખો, બરાબર? તો આપણે શું લખ્યું છે? આ વેગ સમીકરણ લખ્યું, બરાબર? શું લખ્યું છે? વેગ સમીકરણ, કે dr માઇનસ dr બાય dt એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની. ચલો, પહેલો ક્વેશ્ચન પૂરો થઈ ગયો. હવે બીજો ક્વેશ્ચન તમને શું કીધો છે? આ તો પહેલો ક્વેશ્ચન હતો, બરાબર? બીજો ક્વેશ્ચન તમને શું કહે છે એ આપણે જોઈએ. કે બીની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે? બીની સાંદ્રતા 3 ગણી કરતા બરાબર, તો આપણે જોઈએ શું થાય છે. માઇનસ dr બાય dt બરાબર કે એ તો આપણે એનો એ જ રાખવાનો છે, એના ઉપર તો એક જ ઘાત છે. પણ હવે બીની સાંદ્રતા 3 ગણી કરવાની છે, તો આપણે શું કરીશું? 3 વડે ગુણીશું એને, 3b, અને એનો સ્ક્વેર થઈ જશે. ચલો, હવે જો 3ને આપણે બહાર કાઢીએ તો એનો સ્ક્વેર થઈને બહાર નીકળશે, તો પછી શું થશે? 3નો સ્ક્વેર 9 થઈ જશે. ચલો, શું લખી શકે એને આગળ લખી દે તો 9k એની એક ઘાત અને બી શું થઈ જશે? એનો સ્ક્વેર, બરાબર? તો જુઓ અહીંયા શું થયું. એકચ્યુઅલી આ જે વસ્તુ છે કે એ તો શું છે? આપણો ઓરિજિનલ પ્રક્રિયા વેગ છે, બરાબર? તો એ કેટલા ગણો થઈ ગયો? જો બીની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો જો એ કેટલા ગણો થઈ ગયો? 9 ગણો થઈ ગયો. તો પ્રક્રિયા વેગ કેટલા ગણો થયો? 9 ગણો થયો, બરાબર? તો આના આધારે આપણે પ્રક્રિયા વેગ લખી શકીએ કે વેગ 9 ગણો થાય, બરાબર? એકદમ સિમ્પલ છે. આ રીતનો દાખલો આપણે આગળ પણ જોઈ ગયા છે, આવા દાખલા એમસીક્યુમાં પૂછાય છે, ભૂલ ના થવી જોઈએ. ચલો, ત્યારબાદ ત્રીજો દાખલો પણ એના જેવો જ તમને આપેલો છે. શું કહે છે? કે જો એ અને બીની બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે, એની સાંદ્રતા એ બમણી કરવાની છે અને બીની સાંદ્રતા પણ બમણી કરવાના છે, કે એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો શું થાય? ચલો, તો હવે આપણે અહીંયા ફરીથી વેગ સમીકરણ લખીએ. માઇનસ dr બાય dt બરાબર કે હવે એની સાંદ્રતા પણ બમણી કરવાની છે, એટલે 2a થઈ જશે, એના ઉપર એક ઘાત આવશે. બીની સાંદ્રતા પણ બમણી કરવાની છે તો 2b થઈ જશે, એના ઉપર 2 ઘાત આવશે. ચલો, 2ની 1 ઘાત, તો એ તો શું થઈ જશે? 2 જ થઈ જશે. તો 2ને આપણે બહાર કાઢી લઈએ છીએ, એના ગુણ્યા કરું છું હું. ચલો, અહીંયા 2ની 2 ઘાત બી માટે, તો એ કેટલા થઈ જશે? 4 થઈ જશે. અને ત્યારબાદ કે તો છે જ, અને જે આપણો ઓરિજિનલ પ્રક્રિયા વેગ હતો એ લખી નાખીએ આપણે.
तो चार दू के थी जैसे एक्चुअली चलो डायरेक्ट जवाब लखी नाखू छू हूँ अँ आठ तो एनो मतलब शू थयो के ओरिजिनल प्रक्रिया वेग तो आ छे अने एना गुण्या केटला थई गया आठ थई गया एना गुण्या आठ एनो मतलब के प्रक्रिया वेग केटला गणो थयो तो आठ गणो थयो बराबर। तमे जोई शको छो आपणे कई रीते गणतरी करेली छे एकदम सीम्पल छे आ रीतना एमसीक्यू पूछाय छे बराबर एटले सॉल्व करवामां ध्यान राखवानो भूल ना थवी जोईए बराबर। चलो त्यार बाद जे क्वेश्चन छे ए आपणे जोईए दाखला नंबर 4.10 दाखला नंबर 4.10 बराबर। चलो तो आपणे जोईए के शुं छे के ए अने बी वच्चेनी प्रक्रिया में प्रारंभिक वेग आर झीरो ए अने बीनी जुदी जुदी सांद्रताए मापवामां आवे छे एटले प्रारंभिक वेग तमने आपी दीधेलो छे तमने एक कोष्टक आपेलो छे जोजो आ दाखलाओ सॉल्व करती वखते टेक्स्टबुक तमारी जोड़े राखजो ओके। चलो पछी शुं कहे छे के तमारे ए अने बीना संदर्भ में प्रक्रिया क्रम शुं हशे ए शोधवानुं छे बराबर। ए अने बी प्रक्रिया छे प्रक्रियक छे तो जो आपणे लखवू होय के वेग बराबर शुं लखी शकाय माइनस डी आर बाय डी टी बराबर के ए प्रक्रियक छे एना ऊपर आपणने नथी खबर एटले हूँ एक्स घात लखूँ छूँ बी बीजो प्रक्रियक छे नथी खबर एना ऊपर हूँ वाय घात लखूँ छूँ એટલે તમારે એકચ્યુઅલી એક્સ અને વાય શોધવાના છે એવું કીધેલું છે પ્રક્રિયા ક્રમ શું છે એના સંદર્ભમાં એટલે એક્સ બીના સંદર્ભમાં એટલે વાય એટલે તમારે એક્સ અને વાય શોધવાના છે એના માટે તમને યોગ્ય બીજી કિંમતો આપેલી છે તો તમને અલગ અલગ સાંદ્રતાએ પ્રક્રિયા વેગ પણ આપેલો છે તો આપણે કિંમતોને સરખાવીને આપણે જવાબ શોધી શકીએ છીએ। कई रीते आपणे जोईए धारो के चलो आपणे जे पहलो प्रक्रिया वेग छे एने आर वन कही दईए आर वन बराबर। आर वन बराबर शू छे तो आपणे पहलू आपेलू छे 5.7 गुण्या 10^-5 घात एना बराबर लखवू होय तो शू लखाय के एनी सांद्रता तमने केटली आपेली छे तो 0.20 અને એને શું થઈ જશે એક્સ ઘાત થઈ જશે। બીની સાંદ્રતા તમને કેટલી આપેલી છે 0.30 તો એની કેટલી થઈ જશે વાય ઘાત થઈ જશે। ચલો આ થઈ ગયું એક સમીકરણ નંબર એક બરાબર। આપણે કશું જ નથી કર્યું આપણે ફક્ત એની કિંમત મૂકી છે સમીકરણના આધારે ઓકે। ચલો એ જ રીતે આપણે લખીએ આર ટુ ચલો આર ટુ તમને કેટલો આપેલો છે 5.07 ગુણ્યા 10^-5 ઘાત બરાબર કે કેટલું છે 0.20 અને એક્સ ઘાત અને 0.10 સાંદ્રતા આપી છે એને વાય ઘાત આ સમીકરણ બે થઈ ગયું। એ જ રીતે આર થ્રી આપણે બનાવી શકીએ એ કેટલું આપેલું છે 1.43 ગુણ્યા 10^-4 ઘાત અને સાંદ્રતા તમને આપી છે 0.40 એની એક્સ ઘાત અને 0.05 એની વાય ઘાત આ સમીકરણ 3 થઈ ગયું। હવે બેઝિક તમે જુઓ સમીકરણની અંદર કે કોઈ એક કિંમત સરખી છે શું છે કોઈ એક કિંમત શું છે
सरखी छे। ओके, हवे अहीं जो वात करवामां आवे बराबर, तो R1 અને R2 આપણે એવું કરીએ છે, કિંમત શોધવાની છે એક્સ અને વાયની। તો જો આપણને કોઈ એકને આપણે ડાયરેક્ટ કેન્સલ આઉટ કરી શકીએ તો સરળતાથી બીજું ફાઇન્ડ આઉટ કરી શકીએ। તો જો અહીંયા પોઈન્ટ વીસ સમાન છે, જો આપણે R1 ભાગ્યા R2 કરીએ, શું કરીએ છીએ, R1 ભાગ્યા R2 લઈએ તો શું થશે, તો એવું થશે કે K પણ કેન્સલ આઉટ થઈ જશે જે આપણે જરૂર નથી, અને પોઈન્ટ વીસની એક્સ ઘાત એ પણ કેન્સલ આઉટ થઈ જશે। તો આપણે વાય શોધી શકશું સરળતાથી। ચલો તો R1 ભાગ્યા R2 કરીએ તો શું થશે કે 5.7 ગુણ્યા 10^-5 છે અને ભાગ્યા 5.07 ગુણ્યા 10^-5 છે બરાબર। ચલો હું ડાયરેક્ટ લખું છું, કે કેન્સલ આઉટ થઈ જશે, પોઈન્ટ વીસની એક્સ ઘાત પણ કેન્સલ આઉટ થઈ જશે, તો બચશે શું, 0.30 એની વાય ઘાત ભાગ્યા 0.10 એની વાય ઘાત બરાબર। હવે જો આને આપણે -5 છે એટલે જો 0.00 કરીને ગણીએ બરાબર, તો આનો જવાબ ઓલમોસ્ટ કેટલો આવશે, 1 જ આવશે। તો આ તો કેન્સલ આઉટ થઈને 1 થઈ જશે, તો આપણે શું લખી શકીએ, 1 = 0.30 છે ને, લખવું હોય બંનેની ઘાત સમાન છે તો આપણે આ રીતે લખી શકીએ, 0.30 / 0.10 એની વાય ઘાત। ઓકે, હવે જો કેન્સલ આઉટ શું થઈ જશે, અહીંયા સિમ્પલ છે, 0.30 / 0.10 તો શું આવશે એનો જવાબ, અહીંયાથી 0 0 કેન્સલ આઉટ થઈ જશે, તો જવાબ શું આવશે એનો, એકચ્યુઅલી જવાબ એ જ આવશે, સિમ્પલ છે બરાબર। તો દાખલાની અંદર તમે જોયું આપણે શું કર્યું છે, કે જવાબ શું આવી જશે એનો, 3 આવી જશે બરાબર। 0.30 / 0.10 કરીશું તો જવાબ શું આવશે એનો, 3। તો અહીંયા આપણે એવું લખી શકીએ, 1 = 3 અને એની વાય ઘાત। હવે 3ની વાય ઘાત, તો વાય આપણે શું મૂકીશું તો જવાબ 1 થઈ જશે, એ વિચારવાનું રહ્યું હવે આપણે। તો જવાબ 1 લાવવો છે તો વાય કમ્પલસરી 0 હોવો જોઈએ, કોઈ પણની 0 ઘાત એ જ 1 જવાબ લાવે। એનો મતલબ એ થયો કે જો તમે y = 0 મૂકો, y = 0 તો જ આનો જવાબ આવે બરાબર। તો અહીંયા આપણને વાયની કિંમત મળી ગઈ, કે વાયની કિંમત કેટલી આવી, 0। તો આપણને બીના ઉપર જે વાય ઘાત છે, તો બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા છે આપણને ખબર પડી ગઈ। ઓકે, તો હવે વાય ખબર પડી ગઈ તો એની કિંમત કોઈ પણ તમે સમીકરણમાં મૂકીને એક્સ શોધી શકો છો બરાબર। એક્સ તમારે જાતે શોધવાનો છે, સિમ્પલ છે, તમને સમજાવ્યું એ પ્રમાણે છેલ્લે આવું પદ લાવો અને આ પદના આધારે જે જવાબ છે તો તમે વિચારો કે શું જવાબ આવી શકે। તો એક્સની કિંમત તમે અહીંયા શોધી શકો છો, વાયની કિંમત અહીંયા મૂકી દો 0, થા તો 0 થઈ ગયું, તો સિમ્પલ આના ભાગ્યા આ થઈ જશે, તો એના આધારે કિંમત તમે એક્સની શોધી શકો છો। તો તમને એના સંદર્ભમાં કયા ક્રમની પ્રક્રિયા છે, બીના સંદર્ભમાં કયા ક્રમની પ્રક્રિયા છે ખબર પડી જશે। ઓકે, ચલો સિમ્પલ હતો 4.10, ત્યારબાદ આગળ વધીએ 4.11।
4.11 શું કહે છે તમને, પ્રક્રિયા લખીને આપેલી છે, 2a + b ગીવ્સ c + d. પ્રક્રિયા તમને કંઈક આવી લખીને આપે છે, 2a + b ગીવ્સ c + d. પ્રક્રિયાના ગતિકીય અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો મળ્યા છે. તમને એક કોઠો બનાવીને આપેલો છે જેમાં એની સાંદ્રતા, બીની સાંદ્રતા અને ડીનો પ્રારંભિક વેગ તમને આપેલો છે. સીનો નથી આપેલો, ડીનો. તો પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો. બરાબર, ક્વેશ્ચનને બરાબર વાંચો, સમજો શું કીધું છે. તમને વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરવાનું કીધું છે. તો કંઈ આ દાખલો અલગ નથી. તમને એકચ્યુઅલી વેગ નિયમ એટલે કે આનો વેગ લખવો હોય તો આવું થાય, વેગ બરાબર k, અને અહીંયા થાય a, એની કેટલી ઘાત છે આપણને નથી ખબર, x, અને b કેટલી ઘાત છે નથી ખબર એટલે કે y. એટલે કે તમને અહીંયા પૂછ્યું છે x બરાબર કેટલા થાય અને y બરાબર કેટલા થાય. બીજું, વેગ અચળાંક કે પૂછેલો છે કે કેની કિંમત શું આવશે. તો સૌ પ્રથમ તો આપણે એક્સ અને વાય શોધવા પડશે, એ મળી જાય પછી કે શોધી શકો. તો કોઠાની અંદર જોવો જે આપણે આગલો દાખલો કર્યો છે એના જેવું જ કરવાનું છે, કંઈ નવું નથી. કોઠાની અંદર જુઓ કે એવી તમે કિંમત પસંદ કરો કે જેમાં કોઈ પણ એક તો ડિરેક્ટલી ઉડી જાય. ઓકે, તો આપણે અહીંયા પસંદ કરીએ છે પહેલું અને ચોથું. જો કોઠાની અંદર તમે જુઓ તો આપણે પહેલું અને ચોથું પસંદ કરીએ છીએ. બરાબર, તમને વેગ આપી દીધેલો છે. તો આપણે પહેલી કિંમત છે એને આપણે R1 હું કહી દઉં છું. બરાબર, R1 બરાબર વેગ તમને શું કીધો છે, 6.0 × 10⁻³ એના બરાબર શું લખી શકીએ, કે બરાબર. એની સાંદ્રતા તમને એ વખતે શું આપે છે, 0.1, એની એક્સ ઘાત, અને બીની સાંદ્રતા પણ આપી છે તમને 0.1, એની વાય ઘાત. અને સમીકરણ 1 કહી દઈએ. હવે એની સામે હું બીજું પસંદ કરું છું, R4, ચોથી કિંમત. એ શું આપેલી છે, 2.40 × 10⁻² બરાબર શું છે, કે 0.4, એની એક્સ ઘાત, અને 0.1, એની વાય ઘાત. હવે આ બે કિંમતો કેમ પસંદ કરી, કેમ કે જો હું હવે R1 / R4 કરીશ તો શું થશે, કે 0.1ની વાય ઘાત છે, 0.1ની વાય ઘાત છે, કેન્સલ આઉટ થઈ જશે ડિરેક્ટલી. બરાબર, અહીંયા હું શું કરું છું, એક ઉલટું કરું છું, R4 / R1 કરું છું. કેમ, કારણ કે મોટી કિંમત ઉપર રહે હું એવું કરું છું. ઓકે, ચલો, તો શું થઈ જશે અહીંયા, 2.4 × 10⁻² છે. હું આને કંઈક અલગ કરું છું, હું આને શું કરી નાખું છું, 24 કરી નાખું છું. જમણી બાજુ ખસેડું છું તો ઘાત શું થશે, નેગેટિવ થશે, તો −3 થઈ જશે. બરાબર, ભાગ્યા શું થઈ જશે, R1ની કિંમત 6 × 10⁻³. આવું મેં કેમ કર્યું, કેમકે સરળતાથી હું એને કેન્સલ આઉટ કરી શકું એટલા માટે કર્યું. બરાબર, ચલો, અહીંયા કે કેન્સલ આઉટ થઈ જશે, 0.1ની વાય ઘાત કેન્સલ આઉટ થઈ જશે, અંશમાં શું આવશે, 0.4, છેદમાં શું આવશે, 0.1, અને બંનેની શું છે, એક્સ ઘાત છે. કે ચલો, આ કેન્સલ આઉટ થઈ ગયું, અહીંયા 6 × 24 કેન્સલ આઉટ થઈ ગયું. તો આનો જવાબ શું આવશે, 4 = 4x ઘાત. 4ની શું આવી, એક્સ ઘાત આવ્યો. ઓકે, તો હવે તમે વિચારી શકો છો કે જવાબ 4 લાવવાનો છે, તો એક્સ કેટલા મૂકીશું તો જવાબ 4 આવશે. એક્સ આપણે
કેટલા મૂકીશું અહીંયા? તો જવાબ ચાર આવશે. તો એક્સની કિંમત આપણે એક મૂકીશું, ચારની એક ઘાત, એનો જવાબ શું આવે? ચાર આવે. બરાબર. તો અહીંયા એક્સ શું થઈ ગયો? એક થઈ ગયો. એક્સની કિંમત આપણને મળી ગઈ કે કેટલી આવી? એક આવી. ચાલો, હવે એક્સની કિંમત આપણને જો મળી ગઈ તો હવે શું કરીશું? હજી વાયની કિંમત ડિરેક્ટલી આમાંથી નહીં મળી શકે. શું કરવું પડશે? કેની કિંમત આપણને નથી ખબર. અહીંયા પણ એવું જ તમારે કરવું પડશે કે આ કિંમતો આપેલી છે એમાંથી કોઈ પણ એકને ફરીથી તમે ભાગ્યા કરો, પછી તમને એક્સની કિંમત મળશે. અહીંયા પણ શું થશે? કેની કિંમત આપણને નથી ખબર. તો હવે આપણે શું કરીએ છીએ? કોઈ એક બીજી કિંમત સાથે એને કમ્પેર કરીશું. બરાબર. ચલો આપણે લખી દઈએ. અહીંયા હું લખું છું ચલો આર થ્રી લખીએ. તમને ત્રીજી કિંમત જે આપેલી છે એ આર ટુ, સોરી બીજી કિંમત જે આપેલી છે એ કેટલી આપેલી છે? પોઈન્ટ, વેગ છે 7.2 ગુણ્યા 10^-2. બરાબર. એના બરાબર શું છે? કે એની સાંદ્રતા તમને કીધી છે 0.3 એની એક્સ ઘાત, અને બીની સાંદ્રતા કીધી છે 0.2 એની વાય ઘાત. ઓકે, આ સમીકરણ આપણે કહી દઈએ 3. હવે શું કરો? સિમ્પલ, સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 4 કરો, 2/4 કરો, તો શું થશે? 2 છે 7.2 × 10^-2 ભાગ્યા R4 છે 2.4 × 10^-2, એના બરાબર કે કેન્સલ આઉટ થઈ જશે બંનેમાં. હવે એક્સની એક ઘાત આપણને ખબર છે, તો શું કરી શકીએ આપણે? જવાબ લખી શકીએ કે 0.3/0.4, કેમ કે બંનેની એક એક ઘાત છે. વાય માટે શું કરો? જુઓ વાય શું છે? આર ટુ ગુણ્યા 0.2 એની વાય ઘાત છે ભાગ્યા 0.1 એની વાય ઘાત. ઓકે, ચલો તો શું થઈ જશે? ચલો અહીંયા 10^-2 ઘાત, 10^-2 ઘાત કેન્સલ આઉટ થઈ ગયું. 2.4 × 3 કરશો 24 × 3 = 72 થાય. બરાબર. તો અહીંયા શું થઈ જશે? 2.4 × 3 આ શું કેન્સલ આઉટ થઈ જશે. બરાબર. આ પોઈન્ટ પોઈન્ટ કેન્સલ આઉટ થઈ જશે, તો શું રહેશે જવાબ? 3/3/4 × બીજું 0.2/0.1, એનો જવાબ શું આવે? 2 આવે. તો × 2 એની વાય ઘાત. ચલો 3 કેન્સલ આઉટ થઈ ગયા, 4 આ બાજુ લાવી દઈએ, તો શું થાય? 4/2 એની વાય ઘાત. ઓકે, આને આપણે આ રીતે લખી શકીએ સિમ્પલ, 2^2 = 2y છે. તો આપણને વાયનો પણ જવાબ મળી ગયો. વાયનો શું જવાબ થઈ જશે? y/2. આના ઉપરથી y/2 આવી ગયો. તો આપણને એક્સની કિંમત પણ મળી ગઈ, વાયની કિંમત પણ મળી ગઈ. તો હવે કોઈ પણ સમીકરણમાં તમે એક્સ અને વાયની કિંમત મૂકીને કેની કિંમત શોધી શકો છો. કોઈ પણ સમીકરણમાં તમે કિંમત મૂકીને કેની કિંમત શોધી શકો છો, જાતે શોધવાની છે. બરાબર. તો દાખલા નંબર 4.11 પણ પૂરો થયો. ચલો ત્યારબાદની જે કિંમત છે 4.12,
આ દાખલો તમને હોમવર્કમાં કરવા આપું છું. અત્યાર સુધી જે 4.10 કર્યો છે, 4.11 કર્યો છે, એ જ રીતે 4.12 કરવાનો છે. ટ્રાય કરજો, સિમ્પલ છે. બરાબર, ચલો 4.13 જોઈએ. શું કહે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયામાં તમને નીચે આપેલા વેગ અચળાંક પરથી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શોધો. તો સૌથી પહેલાં તો આપણે લખીએ કે પ્રથમ ક્રમની વેગ પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય, T1½ એ શું થાય? 0.693/K આ આપણો ફોર્મ્યુલા છે. 0.693/K. હવે તમારી પાસે તો બધી જ કિંમતો છે, અહીંયા ફક્ત તમારે અર્ધ આયુષ્ય સમય શોધવાનો છે. તમને કે આપેલા છે કે પહેલી કિંમતમાં તમને કે બરાબર કીધેલું છે 200, સેકન્ડ ઇન્વર્સ કિંમત મૂકો, અર્ધ આયુષ્ય સમય મળી જશે. ચલો બીજી કિંમતમાં તમને શું કીધેલું છે? 2 મિનિટ. કે બરાબર 2 મિનિટ ઇન્વર્સ. અને ત્રીજી કિંમતમાં કીધેલું છે 4 વર્ષ. બરાબર, કિંમત મૂકો, તમારો જવાબ આવી જશે. તમને અહીંયા એવું કીધું નથી કે જવાબ તમારે સેકન્ડમાં જ શોધવાનો છે. જે પણ આવે એ તમારો અહીંયા સેકન્ડમાં જવાબ આવશે, અહીંયા મિનિટમાં જવાબ આવશે, નાનો વર્ષમાં જવાબ આવશે, અર્ધ આયુષ્ય સમયનો. બરાબર, તો આ પણ હોમવર્કમાં કરવાનો છે. સિમ્પલ દાખલો છે, ભૂલ ના થવી જોઈએ. 4.13. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. 4.13 સુધી દાખલાઓ બધા જ ગણાઈ જવા જોઈએ, સિમ્પલ છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે 4.14 થી સ્ટાર્ટ કરીશું.